વિદ્યાર્થી મિત્રો, મજામાં. આજે આપણે ધોરણ 8 સમાજ વિદ્યા વિષયની અંદર પાઠ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થામાં ભાગ 2 ભણીશું. હવે જુઓ કે મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો કે મહાત્મા ગાંધીએ સ્વતંત્ર સંગ્રામની સાથે સાથે શિક્ષણ પરત્વે પણ ભગીરથ કાર્ય કર્યું હતું, કે શિક્ષણ કાર્યને આગળ વધારવાના પ્રયત્નો પણ મહાત્મા ગાંધીએ કર્યા હતા. તેમની શિક્ષણ યોજના ઈસવીસન 1936માં વર્ધા શિક્ષણ યોજના તરીકે જાણીતી છે. જે એમની શિક્ષણ યોજના શરૂ કરી એ 1936ની અંદર, જેનું નામ વર્ધા શિક્ષણ યોજના તરીકે જાણીતી થઈ. ડૉક્ટર ઝાકિર હુસેનના વડપણ હેઠળ તેમણે એક શિક્ષણ સમિતિની રચના કરી. હવે જુઓ કે તેમના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે. કે અંત કે પ્રારંભ નથી સાક્ષરતા, સાક્ષર થવું એ માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સાથે નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના, પાયાની કેળવણી એટલે કે બેઝિક એજ્યુકેશન, ઉદ્યોગ શિક્ષણ જેવા શૈક્ષણિક વિચારોને અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવાના પ્રયત્નો કર્યા. એટલે શિક્ષણને મેળવવા માટે, અક્ષર જ્ઞાન મેળવવા માટે, લોકોને જાગૃત કરવા માટેના જે પ્રયત્નો કર્યા, યુનિવર્સિટીઓ સ્થાપી, શિક્ષણ શાળાઓ સ્થાપી અને શિક્ષણને નું જે ધ્યેય હતું એમનું જે સિદ્ધ કરી બતાવ્યું એમને. હવે ગાંધીજી શું માનતા હતા? જો કે ગાંધીજીનું માનવું હતું કે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું હતું. કે પ્રચલિત શિક્ષણ એટલે ખાલી શિક્ષણ જે મૂળ હતું, કે અક્ષર જ્ઞાનનું જે અક્ષર જ્ઞાન શરૂઆતની અંદર, એ ખાલી જીવન ઘડતરની અંદર રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું. કે કેટલાક રોજગારી મેળવવા માટે અભ્યાસ પણ નહોતા કરી શકતા, શિક્ષણ મેળવવા વંચિત રહેતા. તેઓ પાયાના શિક્ષણને સ્વાશ્રય અને વ્યવસાયલક્ષી ઓપ આપવાના મત હતા. હવે તેમના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ, જેમાં વિદ્યાર્થીને વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન, ક્રમશઃ એક હુનર શીખવવો જોઈએ. કે વિવિધ વિષયોનો એક સામાન્ય જ્ઞાન તરીકે એક હુનર શીખવવા માટે 7 વર્ષનું શિક્ષણ ફરજિયાત કર્યું. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના તેઓ હિમાયતી હતા. કે પ્રાથમિક લેવલનું જે 7 વર્ષ સુધીનો જે અભ્યાસ એ માતૃભાષાની અંદર જ આપો. તેઓ વિદ્યાર્થીને હસ્તકૌશલ્ય, સુથારીકામ, લુહારીકામ, વણાટકામ અને કાતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના હિમાયતી હતા. એટલે અલગ અલગ વ્યવસાયલક્ષી જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવતું. ઈસવીસન 1937માં હિન્દના મોટાભાગના પ્રાંતોમાં તેમની યોજના પ્રમાણેની શાળાઓ અસ્તિત્વમાં આવી. એટલે કે જે ઉદ્યોગલક્ષી, વ્યવસાયલક્ષી જે શિક્ષણની હિમાયત કરી એમને બનાવ્યું, એની અલગ અલગ શાળાઓ, પ્રાંતીય શાળાઓની અંદર એ શિક્ષણે દાખલ કર્યું. સ્વતંત્ર સંગ્રામની સાથે સાથે મહાત્મા ગાંધીએ ઈસવીસન 1920માં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને જામિયા મિલિયા ઇસ્લામ યુનિવર્સિટી દિલ્હી અને અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના કરી. એટલે હવે દિલ્હી યુનિવર્સિટીની સ્થાપના કરી, જામિયા મિલિયા જે ઇસ્લામી ધર્મની જે શાખા હતી એને પણ યથાવત રાખી અને જે શિક્ષણનો પાયો ચાલુ રાખ્યો. અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના કરી. ગાંધીજીના પાયાના અનેક કાર્યકરોએ વિભિન્ન આશ્રમો સ્થાપિત કર્યા, વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ઝુંબેશ ચલાવી. જે ગાંધીજીને, ગાંધીજી સાથે જે જોડાયેલા હતા કાર્યકરો, એમને પણ અલગ અલગ વિષયો આપવા, વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો ઝુંબેશ ચલાવી. એટલે સાથે એમને પણ શિક્ષણ ચાલુ કર્યું. એટલે કે જે જગ્યાએ વિદ્યાર્થીઓ અભ્યાસ નથી કરી શકતા ત્યાં એ લોકો જાતે જઈને અભ્યાસ એમને ભણતા ગણતા શીખવાડે, જેમાં ઠક્કર બાપા, જુગતરામ દવે, પૂર્ણિમાબેન પકવાસા વગેરે મુખ્ય છે.
અહીંયા જાણવું ગમશે. મજો, ગાંધીજીના મતે કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર, મન અને આત્માનું ઉત્તમ અંશોનું આવિષ્કરણ. કેળવણી એટલે શિક્ષણ, શિક્ષણ એટલે બાળકના મનને વિકાસ, શરીરનો વિકાસ, આત્માના ઉત્તમ અંશોનો આવિષ્કાર કરવાનું એક માધ્યમ. મહાત્મા ગાંધીના કેળવણી વિષયક વિચારો આપણને તેમની આત્મકથા, સત્યના પ્રયોગો, મારા સ્વપ્નમાં ભારત, મારા સ્વપ્નનું ભારત અને તેમના ગાંધીજીનો અક્ષરદેહ વગેરે પુસ્તકોમાંથી સુપેરે જાણવા મળે છે. એટલે કેળવણી વિષય એટલે શિક્ષણને લગતા જે પણ વિચારો જે છે એ આ ત્રણેય પુસ્તકોની અંદરથી જાણવા મળે છે. હવે જો કે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો, તો રવિન્દ્રનાથ કવિવર અને ગુરુદેવથી વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરે બંગાળમાં પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા. તેમણે કેટલીક રચનાઓ પણ આપણે જોઈએ છે રવિન્દ્રનાથ ટાગોરની. આપણે કઈ એવી રચના રવિન્દ્રનાથ ટાગોરની જે પ્રચલિત છે એ તમે બધા જાણો છો. એટલે પ્રખર પ્રકૃતિવાદી પણ હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવાના મતના હતા. એટલે વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવાના જે એમના વિચારો વિદ્યાર્થીઓ માટે હતા. પ્રકૃતિના ધનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રકૃતિ મૂલ્યક શિક્ષણના હિમાયતી હતા. એટલે કુદરતી વાતાવરણની અંદર શિક્ષણ આપવું જેથી એની યોગ્ય ધ્યેય સિદ્ધ થઈ શકે એના પ્રખર હિમાયતી હતા. તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ. તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ એટલે કે એને સ્વતંત્ર રીતે શિક્ષણ આપવું જોઈએ. એની રીતે વિચારતા કે હરતા ફરતા કે પોતાની રીતે મુક્ત રીતે મુક્ત હવાની અંદર મુક્ત વાતાવરણની અંદર એ શિક્ષણ મેળવી શકે તો જેમનું કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસી શકે એવી શિક્ષણની વ્યવસ્થા હોવી જોઈએ એવું માનતા હતા તેઓ. બાળકોમાં સંગીત, અભિનય તેમજ ચિત્રકળાની યોગ્યતા અને નીતિમત્તા, આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા. શિક્ષણમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેવું પણ તેઓ માનતા હતા. મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ એટલે કે એમના મનની અંદર જે શરીરને લગતા કે મનને લગતા જે વિચારોની અંદર ફેરફાર થાય છે એ બધાનું જ્ઞાન પણ બાળકોને આપવું જોઈએ. તેમણે ઈસવીસન 1901માં શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના કરી પોતાના વિચારો પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી. શાંતિનિકેતન નામની સંસ્થા શરૂ કરી. અનેક વિદ્વાનો આ સંસ્થાએ રાષ્ટ્રને આપ્યા છે. આ સંસ્થા અને રાષ્ટ્રને આપ્યા છે અનેક શિક્ષણ વિભાગો. આ સંસ્થા આગળ જતા શાંતિનિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે પ્રખ્યાત થઈ. હવે જો કે અંગ્રેજ શાસન દરમિયાન સામાજિક સુધારા કે ભારતમાં અંગ્રેજ શાસન સ્થપાયું તે સમયે કેટલાક સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા. કેટલા અનિષ્ટો ચાલતા હતા, દૂષણો ચાલતા હતા, આપણે જોઈએ છીએ કુરિવાજો ચાલતા હતા, બધું પ્રચલિત હતું સમાજની અંદર. તે માનવતા વિરોધી અને વ્યક્તિના વિકાસને રૂંધતા હતા કે વ્યક્તિઓનો વિકાસ પૂર્ણ રીતે થવા દેતા નહોતા. કેટલીક જગ્યાએ આપણે માનીએ છીએ કે બાળકીઓને દૂધ પીતી કરવાનો, એમને અભ્યાસની અંદર કોઈ પાયો બાળકીઓનો ન હોવો જોઈએ એટલે કે શિક્ષણ ન મળવું જોઈએ એમને, એવા બધા રિવાજો ચાલતા હતા. આ સામાજિક દૂષણોમાં મુખ્યત્વે બાળ લગ્ન, અસ્પૃશ્યતા, બાળકીને દૂધ પીતી કરવી, ગુલામી પ્રથા, સતી પ્રથા, જ્ઞાતિભેદ, વિધવા વિવાહની મનાઈ, નિરક્ષરતા અને અંધશ્રદ્ધાને ગણી શકાય. એટલે આ બધા દૂષણોની વાત કરવામાં આવી છે કે જે સમાજની અંદર ફેલાયેલા જોવા મળે છે કે જેના કારણે શિક્ષણનો જે મૂળ ધ્યેય સિદ્ધ થવો જોઈએ એ સિદ્ધ થતો નથી.
19મી સદીમાં કેટલાક મહાન સુધારકોએ ભારતના સામાજિક દૂષણો દૂર કરવા વ્યક્તિગત રૂપે અને સંસ્થાઓ સ્થાપીને તેને દૂર કરવા ઝુંબેશ ચલાવી. એટલે આ બધા જે કુરિવાજો કુરીતિઓ જે હતી એને દૂર કરવા માટે પ્રયત્નો કર્યા. આપણા જે સંસ્થાઓ અમુક સંસ્થાઓ સપાઈ જેને દૂર કરવાના પ્રયત્નો કરતી હતી. 19મી સદીના ભારતને સામાજિક ધાર્મિક સુધારાને ક્ષેત્રે નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સુધારકોએ સમાજમાં રહેલી અંધશ્રદ્ધા અને વિચિત્ર કહી શકાય તેવા દૂષણો દૂર કરી ભારતીય સમાજને પરિવર્તિત કરવાનું મહાન કાર્ય કર્યું. કે આ બધા અંધશ્રદ્ધા અને વહેમોની અંદરથી લોકોને બહાર કાઢ્યા અને જાગૃત લાવ્યા. જાગૃત કર્યા પછી સમાજની અંદર પરિવર્તન આવ્યું. હવે જુઓ કે સુધારક સંસ્થાઓ અને સામાજિક સુધારા, તો 19મી સદીમાં સપાયેલી સંસ્થાઓએ સામાજિક સુધારા કરવામાં પાયાની ભૂમિકા ભજવી, જેમાં અગ્રસ્થાને રાજા રામમોહન રાય દ્વારા સ્થાપિત ઈસવી સન 1828ની બ્રહ્મ સમાજને ગણાવી શકાય. જે પાયાની ભૂમિકા જે અગ્રસ્થાને હતી, જે પહેલી જે સામાજિક સુધારાની જે સંસ્થાઓ સ્થાપી એમાં રાજા રામમોહન રાયે કરી હતી. એની જે પહેલી રાજા રામમોહન રાયનું જે પહેલું પગલું હતું એ શિક્ષણને લગતું, લોકોને શિક્ષણ લગતે માહિતગાર કરવા, શિક્ષણ આપવું એના માટે. એટલે એ 1828ની અંદર બ્રહ્મ સમાજની સ્થાપના ગણી શકાય. રાજા રામમોહન રાય ઈસવીસન 1851માં આત્મીય સભા સ્થાપી અને ઈસવીસન 1821માં સંવાદ કૌમુદી નામની પત્રિકા સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી. એટલે સંવાદ કૌમુદી નામની પત્રિકાઓ દ્વારા લોકોને સતી પ્રથા વિરુદ્ધ જાગૃત કર્યા કે આ જે બની રહ્યું છે એ ખોટું બની રહ્યું છે. સતી પ્રથા એટલે કે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય એની પત્ની એની પાછળ જીવતા જ પોતાના દેહને અગ્નિમાં એના પતિ સાથે હોમી દે એને સતી પ્રથા કહેવાય. જે લોકો એને મજબૂર કરે એટલે એ સતી પ્રથાને રોકવાના પ્રયાસો અહીંયા કર્યા. તેમની સંસ્થા બ્રહ્મ સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1829માં વિલિયમ બેન્ટીકે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂના આ મોટા અનિષ્ટને દૂર કર્યા. જે સદીઓ પુરાના જે અનિષ્ટો ચાલતા હતા, કુરિવાજો ચાલતા હતા, સતી પ્રથાઓ ચાલતી હતી એને પર પ્રતિબંધ લાવીને એ અનિષ્ટોને દૂર કરવાના પ્રયત્નો કર્યા. એ જ રીતે બ્રહ્મ સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા. હવે રાજા રામમોહન રાય બાદ વિખ્યાત બ્રહ્મો સામાજિક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનઃલગ્નની હિમાયત કરી કે વિધવાઓને પણ પુનઃલગ્ન કરવાની છૂટ આપો, એમને પણ જીવન જીવવાનો અધિકાર છે. ત્યારે બાળ લગ્નો ચાલતા હતા. આપણે જોઈએ છીએ કે શરૂઆત જ્યારે થઈ ત્યારે બાળ લગ્નોની અંદર લોકો અંધશ્રદ્ધાની અંદર પણ એ બધા વહેમોની અંદર શ્રદ્ધાઓના ડૂબેલા હતા. ત્યારે આ બધા જે કુરિવાજો કે બાળ લગ્ન કરાવી દેતા અને અકાળે કોઈ કારણોસર એનો પતિ મૃત્યુ પામે તો બાળ અવસ્થાની અંદર જ એ વિધવા થતી હતી. જેને જીવન નથી જીવ્યું એવા લોકોને પણ પુનર્વિવાહ કરીને એમને જીવન જીવવાનો હક આપો. તેઓ માનતા કે જે સ્ત્રીઓ નાની વયે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવે તે સભ્ય સમાજની નિશાની નથી. કે નાની વયની અંદર વિધવા બનેલી હોય આખી જિંદગી એવી રીતે એ જ પરિસ્થિતિની અંદર જીવે એ સભ્ય સમાજની નિશાની નથી, તો એને પણ નાબૂદ કરો. તે સમયના ભારતમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર હતું. તેમના પ્રયત્નોથી ઈસવીસન 1856માં ડેલહાઉઝીએ વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવી એક મોટા સામાજિક દૂષણને દૂર કર્યું. કે વિધવાનું જીવન કેવું, એક કોટડીની અંદર ભરાઈ રહેવું ને એ જ એની અંદર જ જીવન પસાર કરવું ને આખી જિંદગી ત્યાં જ રહેવું, બહારની દુનિયા ન જોવી એવી પરિસ્થિતિ હતી, તો એને પણ હક આપીને પુનર્વિવાહ કરવાની છૂટ આપી, એવો કાયદો બનાવ્યો. ભારતમાં અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા મહાત્મા ગાંધીએ ખૂબ પાયાનો વિચાર કર્યો હતો. તેમણે પોતાના રચનાત્મક કાર્યોમાં અનુસૂચિત જાતિના વિધવા ઉદ્ધારની પ્રવૃત્તિઓને ખાસ સ્થાન આપ્યું.
અનુસૂચિત જાતિના ઉદ્ધારની એટલે કે જાતપાતની અંદર જે ઊંચ નીચના જે ભેદભાવો દૂર કર્યા અને એમને આગળ આવવાનો પ્રયત્ન કર્યો. ગાંધીજીએ અનુસૂચિત જાતિના દુધાભાઈને પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા હતા. મહારાજ સયાજીરાવ ગાયકવાડ પણ અનુસૂચિત જાતિના લોકોનો ઉદ્ધારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. હવે આ જે જાતિ હતી ખોમો એને એકદમ કહીએ કે ગરીબ અવસ્થાની અંદર અને અસ્પૃશ્યતાની અંદર લોકો માને કે આ જાતિને ન અડવું જોઈએ, આમ ન કરવું જોઈએ, તે એ જાતિની પણ આગળ લાવવાના પ્રયત્નો કર્યા. કાં તો જે પછાત જાતિઓ છે જે આગળ આવવાનો પ્રયત્ન નથી કરતી, નશાની અંદર ડૂબેલી છે, વ્યસનોની અંદર ડૂબેલી છે, તે એ બધી જાતિઓને પણ આગળ લાવવાના પ્રયત્નો કરે છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકરે અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો મળે તે માટે આજીવન સંઘર્ષ કર્યો. સૌથી મોટું ઉદાહરણ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર, જે અનુસૂચિત જાતિની અંદર જન્મ્યા હતા અને પોતાની જાતિને આગળ લાવવા માટે ઘણા એવા પ્રયત્નો એમણે કર્યા. અને અત્યારે આપણું જે અમુક કે જે ભારતનું જે અમુક રચવા માટે ડૉક્ટર ભીમરાવ આંબેડકર માનવામાં આવે છે. આજીવન સંઘર્ષ કર્યો. અનુસૂચિત જાતિના લોકોને મંદિર પ્રવેશ અને અન્ય સાર્વજનિક સ્થળોએ પ્રવેશવાના સત્યાગ્રહો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા. જે લોકો માનતા હતા કે આ નીચી જાતિનો છે તો એના મંદિરની અંદર પ્રવેશ ના મળવો જોઈએ, અહીંયા સંસ્થાની અંદર એ ના આવવો જોઈએ, તો એ બધા સ્થળોએ પ્રવેશ આપવા માટે એ સત્યાગ્રહો કર્યા. મામા સાહેબ ફડકે ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે શાળા સ્થાપી હતી. એ જ રીતે પરીક્ષિતલાલ મજમુદારે અનુસૂચિત જાતિના લોકો માટે શાળા છાત્રાલયો સ્થાપી તેમના શિક્ષણ વિકાસ માટેના દ્વાર ખોલ્યા. ઠક્કર બાપાએ આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં જઈ આશ્રમો સ્થાપ્યા, તેઓ માટે શિક્ષણની વ્યવસ્થા કરી અને એ રીતે તેમને ઉન્નત બનાવી મૂળ પ્રવાહમાં લાવવા ભગીરથ પ્રયત્નો કર્યા, એટલે આગળ લાવવાના પ્રયત્નો કર્યા. આમ સુધારણાની પ્રક્રિયા ધીમી પણ યોગ્ય દિશામાં પ્રગતિ કરી રહી હતી, એટલે ધીરે ધીરે પણ આગળ વધી રહી હતી, જેનું સુંદર ચિત્ર આપણને હાલ જોવા મળે છે કે અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી એવી જગ્યાએ અનુસૂચિત જાતિના લોકોને કે નોકરીની અંદર અલગ જગ્યા આપવામાં આવે છે, એનું સ્થાન અલગ થઈ ગયું છે. હવે બાળ લગ્ન. અંગ્રેજોના ભારતમાં આગમન સમયે બાળ લગ્નોની કુપ્રથા અલગ દરેક સમાજમાં પ્રચલિત હતી. બાળ લગ્ન ચાલતા હતા. બાળ લગ્નોના પરિણામે કજોડાના સંજોગોમાં મોટાભાગે મહિલાઓ શોષણનો ભોગ બનતી. કજોડું કે જે શોભે નહીં છતાં એને પરાણે એની સાથે પરણાવવામાં, કદાચ નાની ઉંમરે એની સાથે પરણાવી દેવામાં આવે, કદાચ નાના ઘોડિયાની અંદર હોય ને લગ્ન નક્કી થઈ જાય, એ બધા બાળ લગ્નની અંદર આવી જાય. મહિલાઓ તેમજ કેટલેક અંશે પુરુષો પણ બાળ લગ્નના પરિણામે વિકાસથી વંચિત રહી જતા. હવે કેશવચંદ્ર સેન નામના અન્ય એક બ્રહ્મો સમાજી નેતાએ ઈસવીસન 1870માં બાળ લગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી. તેમના મતે બાળ લગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે, એટલે બાળ લગ્નને પહેલા દૂર કરો. તે બાળકના શારીરિક અને માનસિક વિકાસને તો રૂંધે જ છે, પરંતુ તેની શૈક્ષણિક પ્રગતિમાં પણ મોટો અવરોધ ઊભો કરનારું પરિબળ છે કે એના માનસિક અને શારીરિક જે વિકાસને તો રૂંધે જ છે, કારણ કે બાળ લગ્નની અવસ્થાની અંદર લગ્ન કરાવી દે એટલે એ યોગ્ય નથી. અને એ અવરોધને દૂર કરવા, પ્રગતિ કરવા કેટલાક પરિબળો જવાબદાર હતા. તેમના પ્રયત્નોથી ઈસવીસન 1872માં લગ્ન વય સમિતિ ધારો પસાર કર્યો કે અમુક ઉંમર નક્કી કરવામાં આવી કે બાળ લગ્નને હટાવીને અમુક ઉંમર સમયે જ લગ્ન કરાવવા. આ ધારાથી 12 વર્ષની નીચેની વયના છોકરા કે છોકરીના લગ્ન ગેરકાયદેસર ગણવામાં આવ્યા, કે 12 વર્ષથી નીચેના જે છોકરા છોકરીના લગ્ન કરાવે તો એ ગેરકાયદેસર ગણાય, એટલે ગુનાને પાત્ર ગણવામાં આવતો. હવે જાણવું ગમશે એની અંદર જો મહિલાઓની દુર્દશા માટે બાળ લગ્નની સ્થાપિત પ્રથા હતી. કેશવચંદ્ર સેનના પ્રયત્નોથી નવેમ્બર ઈસવીસન 1870માં ઇન્ડિયન રિફોર્મ એસોસિએશનની સ્થાપના થઈ.
ઈસવીસન 1872 માં બ્રહ્મ વિવાહ નિયમ બન્યા. ઈસવીસન 1846 માં વિવાહની ઉંમર ઓછામાં ઓછી 10 વર્ષ નિયત થઈ. તે સંમતિ વય અધિનિયમ 19 માર્ચ 1891 અન્વયે કન્યાના લગ્નની ઉંમર 10થી વધારીને 12 વર્ષની કરવામાં આવી. ઈસવીસન 1930 માં શારદા અધિનિયમ દ્વારા કન્યાની ઉંમર 14 વર્ષ કરવામાં આવી. આઝાદી પછી ઈસવીસન 1949 અને ઈસવીસન 1978માં આ ઉંમર ક્રમશઃ 15 વર્ષ અને 18 વર્ષની કરવામાં આવી. આ કાયદાઓનો ધીમે ધીમે સ્વીકાર થયો. પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ, સંયુક્ત પરિવારનું વિઘટન અને શિક્ષણ પ્રસારથી બાળલગ્નની કુપ્રથા કાનૂની રીતે બંધ થઈ, કે બાળલગ્ન જે થતા હતા એની અંદર ઘણા અંશે સુધારો આવ્યો, કે ધીરે ધીરે એની સંખ્યા પહેલાં 12 વર્ષ કરવામાં આવી, પછી 14 વર્ષ, પછી 15 થી 18 વર્ષ કરવામાં આવી. અત્યારે 18 વર્ષનો સમયગાળો માનવામાં આવે છે કે છોકરી 18 વર્ષની હોવી જોઈએ અને છોકરો 21 વર્ષનો હોવો જોઈએ. હવે જો કન્યા કેળવણી, મહિલાઓને શિક્ષણથી દૂર રાખવાના માઠા પરિણામો ભારતમાં જોવા મળ્યા, કે મહિલાઓને શિક્ષણની શી જરૂર, એમને તો પડદા પ્રથાની અંદર રહેવાનું છે, તો શિક્ષણ આપવાનું કેવી રીતે? તો એના ઘણા એવા સારા એવા પરિણામો આવ્યા નથી. સમાજનું લગભગ અડધું અંગ શિક્ષણથી વંચિત રહે છે, એ સમાજ માટે પણ ઘાતક પુરવાર થાય છે. હવે શિક્ષણ, સ્ત્રીઓ શિક્ષણ ન લે તો એમનું ભાવિ, એટલે કે એમના બાળકોને શિક્ષણ કેવી રીતે આપી શકે? તો એ પણ વંચિત રહે. ઉપરાંત બાળકોના ઘડતરમાં સ્ત્રી યોગદાન મહત્વપૂર્ણ છે. જો તેઓને શિક્ષણ ન મળે તો ભવિષ્યનો સમાજ પાંગળો બને, એ માટે કન્યા કેળવણી જરૂરી છે, કે ભવિષ્ય, આપણું ભવિષ્યની અંદર જે આના સંતાનોને કેવી રીતે શીખવાડી શકે, સંતાનોને કેવી રીતે ભણાવી શકે, એટલે એ જે આવનારું જે ભાવિ છે એ પાંગળું બની જાય, એટલે સ્ત્રીઓને શિક્ષણ જરૂરી છે. ગુડના ખરીદામાં ભારતીય પ્રજામાં સ્ત્રી શિક્ષણને વધુ ઉત્તેજન મળે તેવા પગલાં ભરવાનું ગવર્નર જનરલે સૂચન કર્યું. ખરીદામાં સૂચવેલ ગ્રાન્ટ ઇન એઇડ પદ્ધતિમાં કન્યાઓ માટેની શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો, એટલે કન્યાઓ માટે પણ અલગ શાળાઓ ખોલો. ભારતમાં એ વખતના ગવર્નર જનરલ ડેલહાઉઝીનું સ્ત્રી કેળવણી પ્રત્યેનું હકારાત્મક વલણ હતું, એટલે સ્ત્રીઓને પણ એ શિક્ષિત કરવા માંગતો હતો, એટલે એક સારું પાસું હતું. કાઉન્સિલ એજ્યુકેશનને માર્ગદર્શન આપતા તેમણે જાહેર કર્યું હતું કે ઈસવીસન 1854ના ખરીદામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ. વૂડના ખરીદાથી સ્ત્રી કેળવણીના ખર્ચમાં ભારે વધારો કરવાનો અનુરોધ કર્યો, કે સ્ત્રીઓ માટે પણ શિક્ષણની વ્યવસ્થા કરો, એની અંદર પણ ખર્ચ કરો. પરિણામે નવી કન્યા શાળાઓ શરૂ થઈ. હવે જુઓ કે વિધવા વિવાહની અંદર નર્મદા પેલા છે, અહીંયા જોઉં કે મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને પુનઃલગ્નની છૂટ મળતી ન હતી. તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા. આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું જ મુશ્કેલ થઈ પડે, કારણ કે ઘર કઈ રીતે ચલાવવું, કે જે બધું આર્થિક ઉત્પાદનનું કાર્ય તો પુરુષો કરતા, સ્ત્રીઓ તો પડદા પ્રથાની અંદર રહેતી, એટલે કોઈ કાર્યની અંદર હાથ નથી આપી શકતી, એટલે કે સાથ નથી જોડાઈ શકતી, એટલે જીવવું મુશ્કેલ થઈ જાય. વિધવા બને ત્યારે એનું જીવન મુશ્કેલ થઈ જાય. આ દુર્દશા દૂર કરવા, મહિલાઓને શિક્ષણ આપવું, તેઓને આર્થિક રીતે પગભર કરવી અને પુનઃલગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી. હવે પ્રાચીન ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી, પરંતુ પછી આ પ્રથા બંધ થઈ. વિધવાઓના પુનઃલગ્ન સમાજ સુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા, જેમાં રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા, જેમણે વિધવાઓના શિક્ષણ બાબતે ઝુંબેશ ચલાવી. સમાજ સુધારકો વિધવા વિવાહ માટે પુસ્તકો, ચોપાનિયા એટલે કે પેમ્ફલેટ છાપી લોકોને આ માટે જાગૃત કર્યા. મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફુલે, સાવિત્રીબાઈ ફુલે, મહર્ષિ કરવે, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરે આ વિધવા પુનર્વિવાહ માટે અને બાળલગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવી, એટલે લડાઈ લડી, એમના અભ્યાસ માટે, શિક્ષણને એમને આગળ લાવવા માટેના પ્રયત્નો
કર્યા. વિધવા આશ્રમોની સ્થાપના કરી આ દૂષણો સામે પડકાર આપ્યો. સ્ત્રીઓને શિક્ષણ મળે તે માટે સંસ્થાઓ સ્થાપી. ગુજરાતમાં ઈસવીસન 1844માં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી. લોકોને વહેમ, અંધશ્રદ્ધા અને દોરા ધાગાની પ્રવૃત્તિઓથી છોડાવવા મહત્વપૂર્ણ કાર્ય કર્યું. દોરા ધાગાઓની અંદરથી દૂર કરવા માટે સંપૂર્ણ કાર્ય કર્યું. વહેમોની અંદર અંધશ્રદ્ધાથી બહાર આવવાના પ્રયત્નો કર્યા. તો ગુજરાતના મહાન સુધારકો નર્મદ કરસનદાસ મુરજી, મહીપતરામ, રૂપરામ, દલપતરામ વગેરેએ પણ બાળલગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ આંદોલનો ચલાવ્યા. નર્મદે એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો. ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય જે બી ગ્રાન્ટે રજૂ કરેલ બિલને, જેને વિધવા પુનર્લગ્ન અધિનિયમ 1856 તરીકે ઓળખાવે છે, આ કાનૂન અંતર્ગત કોલકાતામાં શ્રીચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીના વિવાહ થયા. શ્રીચંદ્ર વિદ્યારત્ન, હવે જો અહીંયા એ પહેલાં કે નર્મદે આ જ વિધવા વિવાહની અંદર જે દાખલો પૂરો પાડ્યો કે એમને એક વિધવા સાથે લગ્ન કર્યા. ત્યારબાદ બીજાના નામ આપેલા છે કે આ બધાની અંદર પણ વિધવાઓને વિવાહ થયા. શ્રીમદ વિદ્યારત્ન સંસ્કૃત કોલેજમાં અધ્યાપક હતા. એવી જ રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્વિવાહ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું. એવી જ રીતે આંધ્રમાં કુંદકુરી વીરે સલિગમ, પશ્ચિમ ભારતમાં મહાદેવ ગોવિંદ રાંડે, ડેફી કે કરવે, આર જી ભંડારકર, બી એમ માલાવારીએ પ્રશંસનીય કાર્ય કર્યું. કે પ્રશંસનીય કાર્ય કર્યું એટલે લોકોને પ્રશંસા અપાવે એવું કાર્ય કર્યું, કે વિધવાના જે લગ્નને પ્રોત્સાહન આપ્યું. આમ આ ભાગ અહીંયા ભાગ બે પૂરો થાય છે. આવજો.